નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિષય ગણિત, જેની પ્રશ્ન બેંક 1 છે, જે જુલાઈ 2024માં લેવાયેલ છે, જે તારીખ છે 29/7/2024 ના રોજ આપણી આ જે પ્રશ્ન બેંક છે એ લેવાયેલ છે. એનું મિત્રો આજે આપણે એનું સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી તમને આવી રીતના સંપૂર્ણ સોલ્યુશનની માહિતી મળશે. આ સિવાય એના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને સગા સંબંધીને પણ તમે જાણ કરી શકો છો. તો જોઈએ આમાં કયા કયા પ્રકરણનો સમાવેશ છે. તો કે પ્રકરણ 1, 2 અને 14 છે, એટલે કે 1, 2 અને 14, એટલે કે ટોટલ 3 પ્રકરણનો સમાવેશ થયો છે. અને આમાંથી જ મિત્રો આપણા વર્ગ શિક્ષક છે એ 25 ગુણનું પેપર સેટ કરશે. તો ચાલો વાત કરીએ પ્રશ્ન 1નો વિભાગ એ. તો જોઈએ આપણે સરસ મજાનું છે આપેલું છે, વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો સવાલ છે, નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x+y નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો જોઈએ એનો જવાબ શું આવશે મિત્રો. તો કે જવાબ આવશે બી, એટલે કે 12 છે. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો જવાબ આવશે મિત્રો સી, વર્ગમૂળમાં 25. ચાલો 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તો તેઓ મહત્તમ પૂર્ણ, એટલે મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ, 13 છે. ચોથો જોઈએ પ્રશ્ન, 20a² b અને 30ab² નો ગુસા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે મિત્રો 10ab. ચાલો નીચેનામાં પાંચમો છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાના લસા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 1 થશે. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમને ગણિતમાં પ્રોબ્લેમ છે, અમને દાખલાઓ નથી સમજાતા, નથી આવડતા. તો મિત્રો ટેન્શન નથી લેવાનું, આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું પેજ આવી જશે. તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું, ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમે તમારો મોબાઈલ નંબર, જે તમે ઘરે તમારો ફોન રહેતો હોય, તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણનો નાખી શકો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે અહીંયા છે ત્યાં તમે પેડ કોર્સમાં જશો તો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ સાથે, એટલે કે સંપૂર્ણ અભ્યાસક્રમનો તમને દરેક દાખલાનો સોલ્યુશન વાળો કોર્સ મળી જશે. તો એ તમે જોઈ શકશો જેવી રીતના આવી રીતના જોશે ગણિત અને વિજ્ઞાન, કલ્પેશ સર દ્વારા ગણિત અને સાગર સર દ્વારા વિજ્ઞાન, સરસ મજાનું તમને સરળ રીતે સમજૂતી આપેલી છે. તો તમે ત્યાંથી જોઈ શકશો. આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને અહીંથી મળી જશે, તો એ પણ તમે અહીંથી મેળવી શકો છો. આ સિવાય સામાજિક વિજ્ઞાનની પણ ત્યાં તમને મળી જશે. આ સિવાય એક્ઝામ પેપરમાં તમને આજે ક્વેશ્ચન બેંક છે એની પીડીએફ મળી જશે. અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે માહિતી જોઈતી હોય. જો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તમારા ભાઈ બહેન સગા સંબંધીની માહિતી આપો. જો તમે ધોરણ 10માં ગયા હોય તો એના વિષય આવે, જેમ કે ગણિત છે, ગુજરાતી વિજ્ઞાન, તમારે ગણિત જોવું હોય તો જોશો એટલે પ્રકરણ 1, 2, 3 એના વિડીયો આવશે, એ તમે ફ્રીમાં જોઈ શકશો. રેડી? તો આવી રીતના મિત્રો આપણે બીજા વિષયનું પણ મટીરિયલ છે, દરેક વિષયનું માહિતી છે. આ સિવાય ધોરણ 10નું બોર્ડ ને IMP મટીરિયલ પણ, પ્રશ્નપત્ર અને સોલ્યુશન બધું જ તમને એ પેઇડ કોર્સમાં મૂકવામાં આવશે, તો ત્યાંથી તમને સંપૂર્ણ મળી જશે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો તમે અત્યારે ડાઉનલોડ કરી શકો. ચાલો આપણે આગળ વાત કરીએ. ચાલો હવે શું છે, વિધાન સાચું બને એ રીતના આપણે ખાલી જગ્યા વિકલ્પમાંથી પસંદ કરી પૂરવાની છે. તો કે લસા આપેલો છે 2x, 3x અને 5x બરાબર ખાલી જગ્યા, તો શું આવશે એમાં મિત્રો? તો કે જવાબ આવશે મિત્રો 30x. ચાલો બીજી ખાલી જગ્યા છે, બે સંખ્યાઓ 3:4 પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે, તો તે બે સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય, તો શું આવશે જવાબ મિત્રો? તો કે જવાબ આવશે 30. લસા 23, 35 અને 46 બરાબર કેટલો થશે? તો કે 1610. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મિત્રો 1. 98ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે, તો મિત્રો આવશે તો કે 2×7² મિત્રો. અહીંયા આપણે ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ, આ બધા જ દાખલાની સમજૂતી મેં તમને આગળ જણાવ્યું એ રીતના તમને પેડ કોર્સમાં ગણિતમાં જે કોર્સ છે કલ્પેશરનો, સંપૂર્ણ ત્યાં બધા જ દાખલાઓ તમને, બધા જ ચેપ્ટર સંપૂર્ણ સમજાવેલા છે, તો ત્યાંથી તમે એ જોઈ શકો છો જે રીતના. ચાલો આગળ વાત કરીએ આપણે ખરા ખોટા છે. તો ગુસ્સા 32
અને 81 નો ગુસા કેટલો થશે? બરાબર 1. વિધાન કેવું છે? ખરું. કોઈ પણ બે ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસા એબી ગુણ્યા લસા એબી બરાબર એબી, તો શું આવશે? વિધાન ખરું. નેક્સ્ટ પ્રશ્ન છે, વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વિધાન કેવું છે? ખોટું. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમય હોય તો વિધાન ખરું છે. 3.14 એ અસમય સંખ્યા છે તો વિધાન કેવું છે? ખરું આપેલું છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. વિભાગ બી છે. ચાલો એમાં આપણે દરેક પ્રશ્નના બે ગુણ છે એની આપણે ચર્ચા કરીએ, ક્યાંથી આપણે એનું સોલ્યુશન મેળવીએ. આગળ વાત કરીએ પ્રશ્ન બે, તો એમાં જોઈએ. ચાલો આકૃતિમાં પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં આ બહુપદી વાય બરાબર પીએક્સ નો આલેખ આપેલ છે, તો આ બહુપદીના શૂન્યની સંખ્યા ખાલી ગયા છે. તો જવાબ આવશે મિત્રો 3. ચાલો નેક્સ્ટ બીજો જોઈએ. સુરેખ બહુપદી પીએક્સ બરાબર 2x માઇનસ 5 નું શૂન્ય ખાલી ગયા છે, તો એનો જવાબ શું આવશે મિત્રો? તેનો જવાબ આવશે 5/2. ચાલો ત્રીજો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી પીએક્સ બરાબર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x + 4 નો આલેખ ખાલી ગયા છે, તો એમાં જવાબ શું આવશે મિત્રો? તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. જો આલ્ફા અને બીટા એ બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x + 2k નો આ શૂન્ય છે, તો તથા આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કે બરાબર, તો કે ની આપણે શું આવશે મૂલ્ય? તો કે 3/2. પાંચમો જોઈએ, તો કે ભાઈ બહુપદી પીવાય બરાબર વાય સ્ક્વેર માઇનસ વાય ને ખાલી ગયા વાસ્તવિક શૂન્ય છે, તો જવાબ આવશે મિત્રો 2/0 છે. નેક્સ્ટ આગળ વાત કરીએ. ચાલો હવે ખરા ખોટા છે તો એની ચર્ચા કરીએ. તો કે દ્વિઘાત બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x + 2 ના શૂન્યનો સરવાળો માઇનસ 3 છે, તો ખોટું છે. પીએક્સ બરાબર વર્ગમૂળમાં 2x + 7 એ સુરેખ બહુપદી છે, તો વિધાન કેવું છે? ખરું છે. ત્રીજો છે, બહુપદી પીએક્સ બરાબર 3x + 5 નો આલેખ પરવલયકર મળે છે, તો વિધાન કેવું છે? ખોટું. દ્વિઘાત બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 7x + 10 નું એક શૂન્ય માઇનસ 5 છે, તો વિધાન કેવું છે? ખરું છે. દ્વિઘાત બહુપદી પીએક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ 25 માં એક્સ નો સહગુણક માઇનસ 25 છે, તો વિધાન ખોટું છે. મિત્રો અહીંયા હજી કહું છું, આપણે અહીંયા માત્ર જવાબની ચર્ચા કરીએ છીએ. જો તમારે હજી વ્યવસ્થિત સમજવું હોય બધા જ ચેપ્ટરો બધા જ દાખલાઓ, તો તમે અહીંયા છે કોર્સમાં જઈને, એટલે કે પેઇડ કોર્સમાં જઈને જોઈ શકશો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે અહીંથી મેળવી શકશો. ચાલો હવે આપણે જોડકા જોડવાના છે. તો પહેલું છે પીએક્સ બરાબર 7x + 5 નું શૂન્ય, તેમાં જવાબ આવશે બી માઇનસ 5/7. બીજો છે પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 2x - 8 ના શૂન્યનો સરવાળો, તો જવાબ આવશે મિત્રો એ 2 થશે. ચાલો બીજું જોડકું આપ્યું છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, તેમાં જવાબ આવશે બી માઇનસ 2/a. શૂન્યના ગુણાકારો, તેમાં આવશે c/a. ચાલો ત્રીજું જોડકું સરસ મજાનું આપ્યું છે, પીએક્સ બરાબર 3x² - ax - 4 માં એક્સ નો સહગુણક, તો જવાબ આવશે મિત્રો -1, એટલે બી જવાબ આવશે. પીયુ બરાબર 4u² + 8u ના શૂન્યનો ગુણાકાર, તો જવાબ આવશે મિત્રો 0. ચાલો આગળ વાત કરીએ. આપણે હજી જોડકા આપને આપેલા છે, આપણા વર્ગ શિક્ષક મિત્રો કોઈ પણ એક આપણે જોડકું પૂછશે. પીએક્સ બરાબર 5x + 3 નો આલેખ, તો જવાબ આવશે મિત્રો સીધી રેખા, બી જવાબ આવશે. પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2x + 1 નો આલેખ, તો કે એનો જવાબ આવશે મિત્રો ઉપરની તરફ ખુલ્લો પરવલય. ચાલો પાંચમું જોડકું, પીવાય બરાબર વાય વત્તા 3 ના શૂન્યની સંખ્યા, તેમાં જવાબ આવશે મિત્રો સી 1. પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 3x - 4 ના શૂન્યની સંખ્યા, તેમાં જવાબ આવશે મિત્રો બી 2. ચાલો તો આપણા હતા એ વિભાગના. નેક્સ્ટ વિભાગ બીને ચર્ચા કરીએ, જેમાં દરેકના બે ગુણના સવાલ છે, એની આપણે આગળ ચર્ચા કરીએ કે એના જવાબ ક્યાંથી આપણે જોઈશું. ચાલો હા, આવી રીતના આપણા વિભાગ સી છે કે જેના 3 ગુણના પ્રશ્નો છે, એની પણ ચર્ચા કરીએ આપણે આગળ. નેક્સ્ટ આપણો આપેલો છે પ્રશ્ન 3, એટલે કે વિભાગ એનો એ જોઈએ.
તો એમાં આપણે શું આપેલું છે, વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો ચર્ચા કરીએ કે ભાઈ એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના, તો જવાબ આવશે મિત્રો 1/2. બે સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના, તો એનો જવાબ આવશે મિત્રો 1/9. જેનિલ અને શિવાંશ બે મિત્રો છે, બંને મિત્રોનો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના, તો શું આવશે મિત્રો, તો કે 1/365 દિવસ. ચાલો પી એ વત્તા પી એ બાર બરાબર, તો શું આવશે મિત્રો, તો કે 1. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોઈ શકે, તો જવાબ શું આવશે મિત્રો 1. ચાલો હવે ખરા ખોટાની ચર્ચા કરીએ, તો કે જો પી એ બરાબર 3/4 હોય તો પી એ બાર બરાબર 4/3 થાય, તો વિધાન કેવું છે, ખોટું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો વિધાન ખરું છે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે, તો વિધાન કેવું છે, ખોટું છે. એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાટ મળે, કાટો મળવાની સંભાવના 1/2 છે, તો વિધાન કેવું છે, ખરું. કોઈ પણ ઘટના એ માટે પી એ નું મૂલ્ય હંમેશા પી એ બાર કરતા વધારે હોય છે, તો વિધાન કેવું છે, ખોટું છે. ચાલો એક વાક્યમાં આપણે ઉત્તર આપવાના છે. પૂરક ઘટના કોને કહે છે, તો કે ધારેલી ઘટનાની વિરુદ્ધ પરિણામ મળે તેને શું કહેવાય, પૂરક ઘટના કહે છે. સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોને કહે છે, કોણે સોરી આપી છે, તો એનું નામ છે પિયર સિમોન લાપ્લાસ. હા મિત્રો, આપણે અહીંયા માઉસથી લખતા હોય એટલે વ્યવસ્થિત અક્ષર ના થાય, એટલા માટે સાથે હું બોલું છું. જ્યારે તમને પીડીએફ મળશે એમાં પીડીએફમાં ટાઈપિંગ કરેલું મળશે એટલે તમે સારી રીતે લખી શકશો. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે, તો કે 0. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી છે, તો કે 1/7. જો પી એ બરાબર 1/3 અને પી એ બાર બરાબર 2/5, તો એક્સ નું મૂલ્ય જણાવો, તો જવાબ શું આવશે 9/5 છે, એ જવાબ આપણો આવશે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ વિભાગ બી ની ચર્ચા કરીએ, તો વિભાગ બી ના આપણા 2 ગુણના પ્રશ્નો છે, વિભાગ સી માં 3 ગુણના પ્રશ્નો છે અને વિભાગ ડી માં 4 ગુણના પ્રશ્નો છે. તો હવે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે કે સર આમને સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે, તો મિત્રો પહેલા તે ચર્ચા કરી લઈએ કે આ આપણે આ પેપરમાં માત્ર હેતુ લક્ષી પ્રશ્નોની સોલ્યુશનની ચર્ચા કરી. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન, હા દરેક સેક્શનના દરેક દાખલાના જવાબ સાથે સોલ્યુશન સાથે એનો આપણે ફરીથી એક વિડીયો મૂકીશું ટૂંક સમયમાં, અને એની પીડીએફ જે છે સંપૂર્ણ સોલ્યુશનની દરેક દાખલાની એ તમને આગળ જણાવ્યું, એ રીતના તમને પેઈડ કોર્સમાંથી આની પણ મળી જશે, બીજા વિષયની જે એકમ કરશો એટલે કે તમને સામાજિક વિજ્ઞાનની પણ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન મળશે. આ સિવાય હજી જો મિત્રો તમને ગણિત વિજ્ઞાનમાં કોઈ ડાઉટ હોય, થિયરી હોય, દાખલા સમજાતા ના હોય, તો તમે અહીંથી છે કોર્સ તમે સંપૂર્ણ જોઈ શકશો, દરેક ચેપ્ટરના દરેક દાખલા, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય. અને ખાસ હજી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે જે સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો મૂકીએ એ તમને મળી જાય. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અસ્તુ.